हेलो फ्रेंड्स, वेलकम टू कुकिंग गर्ल्स यूट्यूब चैनल। तो आज हूँ तमारी जोड़े शेयर करीश बटाकाना एकदम नवी रीते बनता लच्छा भजिया बनावानी रेसिपी। तेनी साथे ज आपणे सर्व थती चटपटी चटनी पण बनावीशुं। तो आ वीडियो एंड सुधी जोई अने तमे पण घरे जरूरथी ट्राई करजो। आ रीते बनावशो एटले घरमां बधाने खूब ज भावशे। नहीं तमने मारी आ रेसिपी सारी लगी तो प्लीज़ आ वीडियो ने लाइक करजो, तमारा बधा ज ग्रुप में शेर करजो। अने रोज आवा नवा नवा वीडियोस जोवा माटे नीचे आपेला रेड बटन पर क्लिक करी चैनल ने सब्सक्राइब करी दो अने बाजू में आपेलो बेल बटन प्रेस करी दो, जे करूँ बिल्कुल फ्री में छे। बटाकाना लच्छा भजिया बनावा माटे मैं अहीं 3 नंग जेटला बटाका लीधा छे। तो पहला तो आपणे आ रीते बधा ज बटाका ने छोली अने तैयार करी लईए। तो हवे लच्छेदार भજીયા બનાવવા માટે આપણે બટાકાને પહેલા તો ખમણવાના છે। તેના માટે આ રીતેની ખમણી લઈ અને મોટા કાણાવાળી સાઈડ હોય એ સાઈડ પર આપણે બટાકાને આ રીતે ખમણતા જવાનું છે, જેથી બટાકાની એકદમ સરસ એવી લાંબી લાંબી ચિપ્સ બને અને બટાકાના લચ્છા એકદમ સરસ એવા બનશે। તો હવે સેમ આવી જ રીતે આપણે બધા જ બટાકાને ખમણી અને તૈયાર કરી લઈએ। तो तमे जोई शको छो बटाकानुं खमण बनी अने तैयार थई गयुं छे। तो आ रीते आपणे तेने एक बाउल में काढी लईशुं अने त्यारबाद तेमां पाणी एड करी अने पहेला तो तेने 2-3 वखत सरस रीते आपणे वॉश करी लईए। बटाकाने वॉश करी अने मैं तेनुं अहींया बधुं ज पाणी निचोरी अने सरस रीते तैयार करी लीधा छे। त्यारबाद हवे तेमां 2 मोटी चमची जेटलो चणानो लोट एड करीशुं અને 4 મોટી ચમચી જેટલો તેમાં ચોખાનો લોટ એડ કરીશું, જેથી કરીને આપણા ભજીયા એકદમ સરસ એવા ક્રિસ્પી બનશે। 1 મોટી ચમચી જેટલી આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું, 2-3 ચમચી જેટલી કટ કરેલી કોથમરી, અને હવે આપણે તેમાં મસાલાઓ એડ કરીએ। 1 ચમચી જેટલું નમક એડ કરીશું, 1/2 ચમચી જેટલી હળદર, 1/2 ચમચી જેટલું લાલ મરચું પાવડર, ચપટી જેટલી હિંગ અને 1/2 લીંબુનો રસ એડ કરીશું, અને ત્યારબાદ 1 ચમચી જેટલી આપણે તેમાં ખાંડ એડ કરીશું। ખાંડ અને લીંબુ એડ કરવાથી આ ભજીયાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે। અને લાસ્ટમાં તેમાં 1 ચમચી જેટલું તેલ એડ કરીશું। તો હવે બધું જ એડ કરી દીધું છે, તો હાથ વડે તેને સરસ રીતે મિક્સ કરી દઈએ અને ભજીયા માટેનું એકદમ સરસ એવું બેટર તૈયાર કરવાનું છે। આ બેટર બનાવવામાં આપણે પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો। તો તમે જોઈ શકો છો ભજીયા બનાવવા માટેનું પરફેક્ટ બેટર બની અને તૈયાર થઈ ગયું છે, અને અહીંયા આપણું તેલ પણ એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે। તો આ રીતે હવે આપણે તેમાં મીડિયમ સાઈઝના લચ્છેદાર ભજીયા પાડીશું। તમે જોઈ શકો છો આ રીતે હાથમાં બેટર લેવાનું છે, અને સેમ એ જ રીતે હવે આપણે તેલમાં બધા જ ભજીયાને પાડી દઈએ। આ સમયે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને લો ટુ મીડિયમ ફ્લેમ પર જ આપણે ભજીયાને સરસ રીતે ફ્રાય કરીશું, જેથી કરી અને તે અંદર સુધી ફ્રાય થઈ જાય। અને ત્યારબાદ આ રીતે આપણે તેની સાઈડ ચેન્જ કરતા જઈશું। તમે જોઈ શકો છો હલકો એવો ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે। તો બહારથી એકદમ સરસ એવો ડાર્ક બ્રાઉન અને ભજીયા એકદમ સરસ એવા ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તેને ફ્રાય કરવાના છે, જેને લગભગ 1 મિનિટ જેટલો સમય લાગશે। તો તમે જોઈ શકો છો હવે આપણા ભજીયા એકદમ સરસ એવા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે। તો બધું જ તેલ નીતોરી અને આપણે તેને સરસ રીતે પ્લેટ પર લઈ લઈએ। સેમ આ જ રીતે હવે આપણે બાકીના બધા જ ભજીયા ફ્રાય કરી અને તૈયાર કરી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા લચ્છેદાર ભજીયા બની અને તૈયાર થઈ ગયા છે। હવે આપણે ભજીયા જોડે સર્વ થતી ચટપટી ચટણી બનાવીશું। તો તેના માટે આ રીતેનું મિક્સરનું એક જાર લઈશું અને તેમાં કટ કરેલા ડુંગળી, ટામેટાં, મરચાં અને કોથમરી એડ કરીએ। તમને જેની પણ ક્વોન્ટિટી વધારે કે ઓછી પસંદ હોય એ રીતે લઈ શકો છો। ત્યારબાદ હવે આપણે તેમાં મસાલાઓ એડ કરીએ। 1/2 ચમચી જેટલું નમક એડ કરીશું,
અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર અને અડધી ચમચી જેટલો આપણે મરી પાવડર એડ કરીશું। હવે બધી જ સામગ્રીઓને સરસ રીતે ક્રશ કરી લઈએ। તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી તીખી અને ચટપટી ચટણી બની અને તૈયાર થઈ ગઈ છે। આ ચટણી સ્પેશિયલી ભજીયા જોડે ખૂબ જ સરસ લાગે છે। તમે ક્યારેય ટ્રાય ના કરી હોય તો એક વખત આ રીતે જરૂરથી કરજો। અને હવે આપણે ભજીયાને સર્વ કરીએ। મેં તેને અહીંયા મરચા, ડુંગળી અને તૈયાર કરેલી ચટપટી ચટણી જોડે સર્વ કર્યા છે। જો તમને ચા જોડે ભાવે તો ચા જોડે પણ આ લચ્છા ભજીયા ખૂબ જ સરસ લાગે છે। તો તમે અહીંયા જોઈ શકો છો આપણા ભજીયા એકદમ સરસ એવા ક્રિસ્પી બન્યા છે। તો તમે પણ એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો। ઘરમાં બધાને ખૂબ જ ભાવશે। અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો, તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી દો। થેન્ક યુ।